ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ચેતર વસાવાએ કહ્યું કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષથી લોકસભામાં ઊંઘવાનું જ કામ કર્યું છે. ભરૂચના નર્મદામાં સેના ઉજાગર થાય છે કે લોકસભામાં નિંદર કાઢે છે. છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાજર રહ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ મનસુખ ભાઈ લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે મનસુખ વસાવા ઉપર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મનસુખભાઈની ઘણી ઉંમર થઈ છે, અમારા જે યુવાનને તક આપો. જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત નાંદુરસ હોય છે અને પોતે દોડી નથી શકતા, કરી નથી શકતા, તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે, જીતેલા છે, ત્યારે હું માનું છું કે મનસુખભાઈને નર્મદા ભરૂચમાં સેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢે છે. એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે. એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય, આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં 1 શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી, ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય અને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય, એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનો, ત્યાંનું ટિફિન. ચેતર વસાવાએ કહ્યું કે અમે જનતાને પણ અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત ના દુરસ્ત રહે છે, પોતે દોડી નથી શકતા, કામ કરી શકતા નથી, છતાંય મનસુખભાઈને ચૂંટાયા છે અને જીત્યા છે. ત્યારે હું માનું છું કે મનસુખભાઈ નર્મદા ભરૂચમાં સેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ જ્યાં બેસી બજેટની ચર્ચા થતી હોય ત્યાં જઈને નિંદર કાઢે છે. મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે, જેના લીધે આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.